वितरण ने लईने गुजरात सरकार संपूर्णपणे तैयार थई गई छे। राज्यमां कोरोनानी रसीना संग्रह माटे रेफ्रिजरेटर लावी देवाया छे। राज्यमां सौप्रथम वडोदरામાં વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે 25 જેટલા આઇસલાઇન રેફ્રિજરેટર લાવવામાં આવ્યા છે। ગોદરેજ કંપનીના નાના 20 અને મોટા એમ્પુલ 25 જેટલા આઇસલાઇન રેફ્રિજરેટર લાવવામાં આવ્યા છે। હવે આ રેફ્રિજરેટર વડોદરા શહેર ઉપરાંત મધ્ય ગુજરાતના અન્ય 7 જિલ્લાઓમાં પણ મોકલવામાં આવશે। કોરોનાની વેક્સિન આવે તે પૂર્વે તેનો સંગ્રહ કરવા માટે ફ્રીઝ તથા જે અન્ય જરૂરી સંસાધનો છે તેનું આગમન શરૂ થઈ ચૂક્યું છે અને તેને પહોંચાડવા માટેની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવેલી છે। વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ખાતે જે આરોગ્ય વિભાગના ડેપ્યુટી રિજિયોનલ ડાયરેક્ટર ડૉક્ટર આરવી પાઠકજી છે કે જેઓની સીધી નિગરાની હેઠળ વડોદરા શહેર જિલ્લો ઉપરાંત જે 6 જિલ્લાઓ છે ટોટલ 7 જિલ્લાઓની અંદર આ વેક્સિન પહોંચાડવાની જવાબદારી અને વેક્સિનના સંસાધનો પહોંચાડવા માટેની જવાબદારી છે તેઓ પાસેથી આપણે જાણીશું કે હાલ શું વ્યવસ્થા ચાલી રહી છે। સાહેબ, લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીમાં વેક્સિન આવશે, પરંતુ તે પૂર્વે ફ્રીઝ તથા જે અન્ય ચીજ વસ્તુઓ છે, જરૂરી સંસાધનો છે, આવવા લાગ્યા છે। શું તૈયારીઓ ચાલી રહી છે, કઈ કઈ વસ્તુ આવી પહોંચી છે? સૌ પ્રથમ તો આપણે સમગ્ર ઝોનના હેલ્થકેર વર્કર્સની યાદી બનાવી લીધી છે, જેમાં સરકારી ક્ષેત્રે કામ કરતા અને ખાનગી ક્ષેત્રે કામ કરતા તમામ મળીને કુલ 68,000 જેવા હેલ્થકેર વર્કર્સનું લિસ્ટ આપણે તૈયાર કર્યું છે, જે આપણે અપલોડ પણ કરી દીધું છે। અને પ્રાયોરિટી જે પ્રમાણે નક્કી થઈ છે એમાં પ્રાયોરિટીમાં હેલ્થકેર વર્કર્સ પહેલાં લેવાશે, અને એમાં પણ જે કોરોના હોસ્પિટલોમાં કામ કરી રહ્યા છે, જે ડાયરેક્ટ કોરોના પેશન્ટની સારવાર કરી રહ્યા છે, તેમને પ્રાયોરિટી આપવામાં આવશે। એને માટે સરકારે પ્રાથમિક તૈયારી રૂપે સૌથી પહેલાં આપણને 25 IL આઇસલાઇન રેફ્રિજરેટર્સ આપ્યા છે, જેમાં 5 225 લીટરના અને 20 90 લીટરના મળ્યા છે આપણને। તે ઉપરાંત 1,000 વેક્સિન કેરિયર્સ આવીને અમે ઝોનમાં ડિસ્ટ્રીબ્યુટ પણ કરી દીધા છે। નજીકના ભવિષ્યમાં આપણને બીજી 7 લાખ સિરિન્જીસ મળશે, એટલે એને માટેની જગ્યાઓને બધું આઈડેન્ટિફાઈ થઈ ગયું છે, અને બાકીની કાર્યવાહી જેમ જેમ સરકારશ્રી તરફથી સૂચના મળશે એ પ્રમાણે ચાલતી રહેશે। જે ફ્રીઝ આવ્યા છે તેની ટેકનિકલ કેપેસિટી શું છે અને આગામી દિવસોમાં જો વધુ કેટલા ફ્રીઝ આવી શકે છે? જે 25 ફ્રીઝ આવ્યા છે એમાંથી 5 225 લીટરના છે અને 20 90 લીટરના છે, અને જેમ જેમ અમને સૂચના મળતી જશે તેમ તેમ ઝોનમાં નક્કી કર્યા પ્રમાણે અમે ડિસ્ટ્રીબ્યુટ કરતા રહીશું, અને કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકાર તરફથી સતત હવે જથ્થો આવવાનો ચાલુ થઈ ગયો છે। ફ્રીજ છે તથા જે અન્ય સંસાધનો છે તે રાજ્યના કયા કયા જિલ્લામાં છે, કે આપણા જ્યુરિસડિક્શનની અંદર આવે છે, કયા કયા વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે, અને આગામી દિવસોમાં હજુ બીજી કઈ બાબતો પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે? ભરૂચ, નર્મદા, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા રૂરલ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, એ તમામ જિલ્લાઓને તમામ પ્રકારનું લોજિસ્ટિક્સ અહીંના રિજિયનલ સ્ટોર પરથી પૂરું પાડવામાં આવશે। જે રીતના સર કેસો છે આપના જે જ્યુરિસડિક્શનનો વિસ્તાર છે, 7 જિલ્લાઓ છે, તેમાં કેસો છે, જે વસ્તી છે, તેના પ્રમાણમાં આપણી પાસે જે સંસાધનો આવી રહ્યા છે પૂરતા પ્રમાણમાં છે? ચોક્કસ, અને સરકાર હજી શરૂ થઈ છે પ્રક્રિયા આવવાની, અને પૂરેપૂરું લોજિસ્ટિક્સની ગણતરી સરકારે કરી લીધી છે, અને એ પ્રમાણે પૂરી સંસ્થાઓ અને પૂરા જિલ્લાઓને જરૂરિયાત પ્રમાણે મેન પાવર પ્રમાણે પહોંચાડવામાં આવશે। ધન્યવાદ. આ તો ડૉક્ટર આરવી પાઠકજી, આરોગ્ય વિભાગના ડેપ્યુટી રિજિયોનલ ડાયરેક્ટર, કે જેઓએ વેક્સિન આવે તે પૂર્વે કયા કયા સંસાધનો અહીં આવી રહ્યા છે અને તેને પહોંચાડવા માટેની શું વ્યવસ્થા કરવામાં આવી છે વડોદરા શહેર જિલ્લો ઉપરાંત મધ્ય ગુજરાતના જે 6 જિલ્લાઓ છે, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા તથા જે અન્ય જિલ્લાઓ છે ત્યાં આ વેક્સિન તથા વેક્સિનનો સંગ્રહ કરવા માટેના જે ખાસ વાતાવરણમાં તેને રાખવાની છે, તો ત્યાં આઈસ રેફ્રિજરેટર તથા અન્ય જે જરૂરી ચીજવસ્તુઓ હોય છે તે પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। કેમેરામેન નિકી સોની સાથે યુનુસ ગાઝી, TV9, વડોદરા.